ગુડ મોર્નિંગ તો ઇંગ્લિશ ગ્રામરમાં આગળ વધીએ આજના વિડીયોમાં ઇંગ્લિશ ગ્રામરના લાસ્ટ વિડીયોમાં આપણે નામ મતલબ કે નાઉન અને તેના પ્રકારની ચર્ચા કરી ગુજરાતી ગ્રામરમાં નામ અને તેના પ્રકારોથી કોન્સેપ્ટ પૂરો થઈ જાય છે પરીક્ષાલક્ષી બટ ઇંગ્લિશ ગ્રામરમાં નામમાં ઘણું જોવાલાયક છે નામના વચન મતલબ કે એક વચન બહુ વચન સિંગ્યુલર પુર મોટા પાયે પૂછાય છે ઘણા એપસેક્શન છે ઘણી બાબતો છે એવી જ રીતે આજે જોઈએ નાઉન જેન્ડર મતલબ કે નાઉનની જાતિ નાઉન જેન્ડર જાતિઓ નામની જાતિઓ કેટલી છે ઇંગ્લિશ ગ્રામરમાં આને ચકાસવાનો પ્રયત્ન કરીએ પરીક્ષામાં પૂછાયેલા અમુક મુદ્દાઓ છે પ્રથમ જોઈએ હોર્સ હોર્સ એટલે ઘોડો હવે ઘોડાનું ફિમેનન એટલે કે ફિમેલ સેક્સ હોર છે એ મેલ સેક્સ છે પુરુષવાચક નામ છે એનું નારી વાચક સ્ત્રીવાચક નામ છે મેલ આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે તો આજે આપણે આ મુદ્દા ઉપર આગળ વધીએ મેલ સેક્સ ફિમેલ સેક્સ હવે ઉપરના જે નામ છે એ પછી ચકાસીએ બટ ઇંગ્લિશ ગ્રામરમાં જેન્ડરના કેટલા પ્રકાર પડે છે એની ચર્ચા કરીએ એમાં પ્રથમ છે મસ્કિલાન જેન્ડર કદાચ ઇંગ્લિશમાં હું ભણેલો નહોતું તો પ્રોનાઉન્સીએશનમાં ભૂલભાલ હોય તો ફોર્ગેટ કરજો અને ધ્યાન દોરજો કે આ શબ્દને કઈ રીતે બોલવો થોડાક રૂલ્સ જાણું છું એટલા માટે તો મસ્ક્યુલર જેન્ડર એટલે કે પુરુષવાચક નામ પુરુષવાચક નામને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મસ્ક્યુલ જેન્ડર એમાં પ્રથમ છે બોય ફાધર બ્રધર મતલબ કે જેટલા પણ પુરુષવાચક નામો છે કે જે પુરુષની જાતિને દર્શાવે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે મસ્ક્યુલર જેન્ડર છોકરો પિતા અથવા તો ભાઈ મતલબ કે બોય ફાધર એન્ડ બ્રધર આ શબ્દો છે એને મસ્ક્યુલર એન્જેન્ડર કહી શકાય એના પછી બીજા નંબરે ફિમેનાઇન જેન્ડર સ્ત્રીવાચક નામો કે જેને ઉચ્ચારતા સ્ત્રીવાચક શબ્દોનો પ્રયોગ કરવો પડે ગર્લ મધર સિસ્ટર સ્ત્રીવાચક નામો મતલબ કે છોકરી માતા કે બહેન આ બધા શબ્દો છે એ સ્ત્રીવાચક નામો કહી શકાય જેને ઇંગ્લિશમાં કહેવામાં કહેવામાં આવે છે ફિમેનાઇન જેન્ડર એના પછી કોમન જેન્ડર કોમન જેન્ડર એટલે અમુક નામો એવા હોય છે કે જે સમાન હોય છે સમાન જેન્ડર છે કે સ્ત્રી અને પુરુષ બંને માટે પ્રયોજાતા હોય એમાં બેબી એટલે કે બાળક બાળક શબ્દ બોલવાની સાથે સ્પષ્ટ ના થાય કે સ્ત્રી બાળક છે કે પુરુષ બાળક છે ફિમેલ છે કે મેલ છે સ્ટુડન્ટ તો સ્ટુડન્ટ શબ્દ પણ ફિમેલ અને મેલ બંને માટે વાપરી શકાય ટીચર ટીચર શબ્દ પણ બંને માટે વાપરી શકાય મતલબ કે જે પુરુષ અને સ્ત્રી મેલ સેક્સ અને ફિમેલ સેક્સ બંને માટે સમાન વપરાતા હોય એને કહી શકીએ કોમન જેન્ડર એના પછી નેટર જેન્ડર અંતે કે જે જાતિ છે નિર્જીવ વસ્તુઓ છે અથવા તો જે બાળકની જાતિ સ્પષ્ટ નથી એના માટે આ નેટ્રાજેન્ડર વપરાતું હોય છે ટ્રી ઇન્ક પોટ પેન આવા શબ્દો છે એની કોઈ જાતિ હોતી નથી મતલબ કે એને ફિમેલ કે સોરી હા ફિમેલ કે મેલ સેક્સ ફિમેલ સેક્સ કે મેલ સેક્સમાં મૂકી ના શકાય એને કહેવામાં આવે નેટ્રાજેન્ડર જેના મસ્ક્યુલ જેન્ડર એટલે કે પુરુષવાચક ફિમેલ એટલે કે સ્ત્રીવાચક અને કોમન એટલે કે સમાન જેન્ડરમાં ન આવતા હોય આ બધાને કહેવામાં આવે છે માટેનું ઇંગ એટલે જ પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય છે કે ડોગનું ફિમેનાઇન એટલે કે કૂતરાનું નારીવાચક નામ કુતરી માટે ઇંગ્લિશમાં શબ્દ છે બીચ એના પછી ઓક્સ ઓક્સ એટલે કે બળદ એના માટે કાવ ફિમે છે બ્રધર બ્રધર માટે સિસ્ટર તો ઇંગ્લિશ ગ્રામરમાં નાઉન જેન્ડર એક મોટો કોન્સેપ્ટ છે ઘણા બધા એવા મેલ સેક્સ અને ફિમેલ સેક્સમાં નાઉન પરિવર્તન કરવાના હોય છે કેવી રીતે ઇ ડબલ એસ લગાડવાથી મેલ સેક્સનું ફિમેલ સેક્સ બને છે ઘણા બધા એપ સેક્શન છે તો આને પછી જોવાનો પ્રયત્ન કરીએ આગળના વિડીયોમાં બહોળા પ્રમાણમાં જે નિયમો છે એકથી વધારે પ્રકારના જે મેલ સેક્સમાંથી ફિમેલ સેક્સમાં પરિવર્તિત કરવાના નામ હોય છે એને નેક્સ્ટ વિડીયોથી આપણે કન્ટિન્યુ કરશું બટ આજે ફરી એક વખત રિપીટ કરી લઈએ કે ઇંગ્લિશમાં નાઉન જેન્ડરમાં મસ્ક્યુલર એન્જેન્ડર એટલે કે પુરુષવાચક નામ બોય ફાધર બ્રધર વગેરે ફિમેલ એન્જેન્ડર સ્ત્રીવાચક નામો ગર્લ મધર સિસ્ટર કોમન જેન્ડર સમાન જેન્ડર બેબી સ્ટુડન્ટ ટીચર વગેરે નેટર જેન્ડર કે જે નાન્યત્ર જાતિ ધરાવે ટ્રી ઇન્ક પોટ પેન વગેરે તો તમે પણ સેલ્ફલી પ્રયત્ન કરજો કે આવા નામો ને નામાવલી મળે અને એને નોંધવાનો પ્રયત્ન કરજો તો ઇંગ્લિશ માટે નાઉન જેન્ડર પૂરા કર્યા પછી આપણે નાઉનના વચન એટલે કે એક વચન બહુ વચન સિંગ્યુલર પુરાવ ઉપર જશું પણ એની પહેલાં ઘણા બધા મેલ સેક્સ અને ફિમેલ સેક્સના નિયમો જોવાના છે થેન્ક યુ સો મચ